લઈ પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે સુરતમાં એકસો ચુમ્માળીસ કલમ લાગુ કરી દેવામાં આવી છે જ્યારે શારજાહથી આવતી ફ્લાઇટને પણ રદ કરી દેવામાં આવી છે સાથે જ ડુમસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જ્યારે તેને લઈ તંત્ર તો સજાગ જ છે પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઈ ગયું છે સુરતમાં પોલીસ કમિશનર કમિશનરે 144 કલમ લાગુ કરી દીધી છે ચાર સ્થળો પર ચાર થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છે આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકોને વરગોડો નહીં કાઢવા પણ અપીલ કરી છે મલ્ટીપ્લેક્સ સિનેમા અને નાટ્યગૃહો કોમ્પ્લેક્સ સ્વિમિંગ પુલ ડાન્સ ક્લાસીસ ગેમ ઝોન ક્લબ હાઉસ પણ ઓગણીસ થી ઓગણત્રીસ માર્ચ સુધી બંધ રહેશે શૈક્ષણિક સંસ્થાઓ ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય ઓગણીસ થી ઓગણત્રીસ માર્ચ સુધી બંધ રહેશે હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના સ્થળો તેમજ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળોના સંચાલકોએ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનિટાઇઝેશન અને હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવાની રહેશે જો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે સ્મશાન યાત્રા અને લગ્ન ના વરઘોડા આ જાહેરનામું લાગુ પડશે નહીં મોલ પણ શરૂ રહેશે જો કે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે ચાર અથવા ચાર થી વધુ લોકો ભેગા ન થાય કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે સુરત શહેરમાં ગઈકાલે એક પોઝિટિવ કેસના સમાચાર પણ આવેલા છે એ અનુસંધાને અને એ પહેલાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે કોરોના વાયરસને અટકાવવા માટે જે માર્ગદર્શિકા જાહેર કરેલી છે એ અનુસંધાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટના સતત સંપર્કમાં રહી અને જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે એમાં પોલીસ વિભાગ દ્વારા પણ સંપૂર્ણપણે સૂચક એમની મદદમાં રહી એમના સંકલનમાં રહી અને કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા જે રાષ્ટ્રજોગું પ્રવચન કરી અને આ મહામારી બાબતે પ્રજાને સુજે પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે અને જે ગંભીરતા દર્શાવવામાં આવી છે એ અનુસંધાને પણ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી અને જે મોટા ગેધરિંગ્સ છે વધુમાં વધુ માણસો જ્યાં ભેગા થાય એવી જે કંઈ જગ્યાઓ છે ત્યાં સંપૂર્ણપણે ચારથી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે સુરત શહેરના જે ફરવા ફરવાની જે બે જગ્યાઓ છે ખાસ કરીને સુવાલી બીચ અને ડુમસ બીચ ઉપર ત્યાં પણ શું છે કે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને વધુમાં વધુ શું છે કે માણસો આનાથી જાગૃત થાય અને ઓછામાં ઓછા માણસો ભેગા થાય એ પ્રમાણેની સુચારુ વ્યવસ્થા શું છે કે ગોઠવવામાં આવી છે અને આનું જે કોઈ પાલન નહીં કરે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે પ્રજાજનો શું છે કે ખૂબ જ અત્યારે સાવચેત થયા છે પોતાની અને પોતાના કુટુંબીજનો પોતાના પરિજનોના શું છે કે સ્વાસ્થ્યને અનુસંધાને હું એવું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હા પ્રાઇવેટ કોઈ મેરેજ હોય કદાચ બંધ કરવા ના માગતા હોય તો પોતાની રીતે શું છે કે મેરેજ શું છે કે નહીં વિધિ એ પૂરી કરે પરંતુ લગ્નના વરઘોડા કોઈ સમજું માણસો કાઢશે નહીં અને જો કોઈ કાઢશે તો અમે ચોક્કસપણે કે એમને સમજાવી અને શું છે કે બંધ કરાવવામાં આવશે એ હું ચોક્કસપણે આપણે કહી શકું છું સમગ્ર સુરત પોલીસ કમિશનરેટ ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે